પરિવારના સભ્યોની લાશ મળી આવી. પાણી ભરેલી નહેરમાં આખો પરિવાર ડૂબી ગયો. વ્યારા તાલુકાના કપુરા ગામે હાઈસ્કૂલની બાજુમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને વ્યારા માર્કેટ યાર્ડ ખાતે શાકભાજીનો વેપારી સહિતનો પાંચ જણની પરિવાર ગત 28 ફેબ્રુઆરીના રોજ ઇકો કારમાં બારડોલીના કડોદ ખાતે મંદિરે દર્શન કરવા ગયા બાદ બેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ વ્યારા પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમિયાન કોઈ માહિતી ન મળી. જોકે આજે મઢી ખાતેથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં પાણી ઓછું થઈ જતા ઇકો ગાડી નહેરના પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી. આ ઇકો ગાડીને ક્રેન મારફતે બહાર કાઢી તપાસ કરતા ગુમ થયેલા પરિવારની લાશ મળી આવી હતી. મળતી વિગતો અનુસાર વ્યારા તાલુકાના કપુરા ગામે હાઈસ્કૂલની બાજુમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને વ્યારા ખાતે શાકભાજીનો વેપાર કરતા ધર્મેશભાઈ જીવણભાઈ ગામિત અને નિવૃત્ત એસટી કર્મચારી એવા પિતા જીવણભાઈ ગોપાભાઈ ગામિત તથા માતા શર્મિલાબેન ગામિત, પત્ની સુનિતાબેન ગામિત અને પુત્રી ઉર્વી ગામિત સહિત પાંચ જણનો પરિવાર સાથે રહેતા હતા. ધર્મેશ વ્યારા માર્કેટ યાર્ડમાં વજન કાંટો મૂકી જથ્થાબંધ શાકભાજી વેચાણનો ધંધો કરતો હતો. ગત 28 ફેબ્રુઆરીના રોજ સાંજના 7:30 વાગ્યાના સમયે ધર્મેશ સહિતના પરિવારના તમામ સભ્યો પોતાની મારુતિ ઇકોવાનમાં બારડોલી તાલુકાના કડોદ ખાતે મંદિરે દર્શન કરવા માટે ગયા. મંદિરે દર્શન કર્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદ આખો પરિવાર ક્યાંય ગુમ થઈ ગયો હતો. સગા સંબંધી, પરિચિત મિત્રો અને પોલીસે એક પખવાડિયાથી આ પરિવારને શોધતો હતો. તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરિવારના લાપતા થવા અંગેના રહસ્યનો પડદો ઉંચકાયો ત્યારે સૌ કોઈનું હૃદય ધબકારો ચૂકી ગયું હતું. આ પરિવારે કાકરાપાર નહેરમાં કાર સાથે જળસમાધિ લીધાની વાત વાયુવેગે ફેલાતા બારડોલી અને વ્યારા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બારડોલી તાલુકાના કડોદ ખાતે મંદિરે ગયા બાદ ઇકો ગાડી સાથે ગુમ થયેલા પરિવારની ઇકો ગાડી મઢી ખાતેથી પસાર થતી કાકરાપાર નહેરની કેનાલમાં ખાબકી હતી. આ નહેરમાં પાણી ઓછું થઈ જતા આજે ઇકો ગાડી નહેરમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી. આ ઇકો ગાડીને ક્રેન મારફતે બહાર કાઢ્યા બાદ તેમાં તપાસ કરતા જીવણભાઈ ગામિત, શર્મિલાબેન, ધર્મેશભાઈ, સુનિતા અને ઉર્વી ગામિતની લાશ ડિકપોન્સ હાલતમાં મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.